नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ परमार सर, आपनो स्वागत करूँ छूँ गुजकेट लास्ट मिनिट रिविजन नी अंदर। आजे आपने चैप्टर सीखू छे, चैप्टर नंबर 8, जेनुं नाम छे इलेक्ट्रोमेग्नेटिक वेव, विद्युत चुंबकीय तरंगो। तो विद्युत चुंबकीय तरंगो नी आपणे शुरुआत करिए, तो विद्युत चुंबकीय तरंगो केवी रीते प्रसरण पामता होय छे, प्रोपोगेशन केवी रीते थता होय छे जोई लईए। तो एक्स वाय अने झेड आ रीते जेम तमने दोरेला छे, आ एक्स एक्सिस होय, आ वाय एक्सिस होय अने आ झेड एक्सिस होय। तो धारो के आ जे छे विद्युत चुंबकीय तरण में विद्युत तरंग जे छे ई धारो के एक्स एक्सिस में ट्रावेल करे छे, आ रीते बराबर छे। एटले जो प्रोपोगेशन डिरेक्शन, एटले के प्रोपोगेशन नो मतलब प्रसरण नी दिशा, गुजराती में कहेवाय प्रसरण अने इंग्लिश में कहेवाय प्रोपोगेशन। तो प्रसरण नी दिशा जे छे ए कई छे, तो के एक्स अक्ष, ओके एक्स अक्ष अथवा तो आई दिशा में छे एवुं कही शकाय। अने एक्चुअल विद्युत तरंग जे छे ए कई दिशा में कही शकाय, तो के वाय दिशा में ऑसिलेशन करे छे, ऊपर आम वाय दिशा में कंपन करे छे। एटले ई वाय बराबर शुं लखी शकाय, तो आ जे छे ई महत्तम कंप विस्तार होय एटले ई नॉट। तो शुं लखी शकाय, तो के ई नॉट साइन के एक्स। खास याद रखो, जो एक्स दिशा में गति करते हो तो के एक्स, वाय दिशा में गति करते हो तो अहीं के वाय आवे, अने झेड दिशा में गति करते हो तो के झेड आवे, के झेड माइनस ओमेगा टी। આ પ્રગામી તરંગનું સમીકરણ છે, ધોરણ 11 સાયન્સમાં આવી ગયું છે, એ જ સમીકરણ આપણે લખ્યું છે। તો પ્રસરણની દિશા કઈ છે? x। વિદ્યુત તરંગ જે છે કઈ દિશામાં ટ્રાવેલ કરે છે? y એક્સિસમાં। અહીંયા લખવાનું કે y અક્ષ ઉપર છે। હવે વાત કરીએ ચુંબકની, તો ચુંબકીય તરંગ જે છે એ હંમેશા વિદ્યુત તરંગને લંબ હોય છે। z એક્સિસ ઉપર લઈએ છીએ આપણે, જો આ રીતે, આ રીતે, એટલે આ તરંગો જે દેખાય છે કઈ દિશામાં છે? અહીંયા ના આવે, મારી ભૂલ છે, અહીંયા છે, બરાબર છે। તો આ જે તરંગો દેખાય છે એ ઝેડ એક્સિસમાં છે, મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આપ્યું છે, બરાબર છે। તો મેગ્નેટિક ફિલ્ડ ઝેડ એક્સિસમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ વાય એક્સિસમાં છે। તો મેગ્નેટિક ફિલ્ડ લખવું હોય તો બી વાય મારે લખવું હોય તો બી વાય બરાબર શું લખી શકાય? તો આ જે છે એને બી નોટ કહી દો, તો શું થાય? તો કે બી નોટ મહત્તમ કંપ વિસ્તાર, બી નોટનો મતલબ થાય મહત્તમ કંપ વિસ્તાર। સાઈન કઈ દિશામાં આગળ વધે છે? ભલે આમ જાય છે, આમ પણ જાય છે, કે આ તો કે x એક્સિસમાં જ આગળ વધે છે, એનો મતલબ પ્રસરણની દિશા x એક્સિસ હશે। તો આપણે લખશું kx માઇનસ ઓમેગા t, પણ b ક્યાં છે? તો કે y અક્ષ ઉપર નથી, z અક્ષ ઉપર આપ્યું છે। તો આપણે આવું લખી શકાય કે વિદ્યુત તરંગ, ખાસ યાદ રાખજો, થોડોક સ્પેસ સમય લઉં છું તમારે માટે, પણ થોડુંક આમાં શીખવા જેવું છે, નહીતર યાદ નહીં રહેશે। વિદ્યુત તરંગ જે છે કઈ દિશામાં છે? તો કે y અક્ષ ઉપર છે। ચુંબકીય તરંગ જે છે એની દિશા કઈ દિશામાં છે? તો કે ઝેડમાં છે, એટલે કે આમાં આપણે લખી શકીએ ભાઈ જે, આમાં લખી શકીએ કે। અને પ્રસરણની દિશા કઈ છે? ખાસ કરીને આવા એમસીક્યુ પૂછાતા હોય છે કે તમને કોઈ પણ બે દિશા આપી હોય, તમારે કોઈ પણ એકની દિશા મેળવવાની હોય, હમણાં આવડી જશે, ચિંતા નહીં કરતા। પ્રસરણની દિશા એક્સ એક્સિસ ઉપર આપી છે, એનો મતલબ કે આઈ। તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું? તો ત્રણેય વચ્ચેનો સંબંધ તમને સમજાવી દઉં કે ધારો કે આને વિદ્યુત કહીએ, આને આપણે બી કહી દઈએ, અને પ્રસરણને આપણે પી કહી દઈએ। તો પ્રસરણની દિશા પી બરાબર શું થશે? તો કે E ક્રોસ B, આ સંબંધ થઈ ગયો। પ્રસરણની દિશા બરાબર શું? તો કે E ક્રોસ B, એટલે કે E કેમાં છે જોવું જોઈએ, વિદ્યુત J ડિરેક્શનમાં, B કેમાં છે? તો કે K માં। તો તમને આ ખબર હોવી જોઈએ, J ક્રોસ K શું થાય? તો કે I થાય સર, J ક્રોસ K શું થાય? I, ના યાદ રહે તો સમજાવી દઉં તમારે, I J K, ફરીથી I J લખી નાખવાનું। હવે જો બહુ ઈઝી, I ક્રોસ J K થાય, J ક્રોસ K I થાય, K ક્રોસ I J થાય, થઈ ગયું ક્લિયર? અને રિવર્સ સાઈડ જોવા પૂછે, J ક્રોસ I તો માઇનસ K, I ક્રોસ K માઇનસ J, K ક્રોસ, એટલે આ બાજુ જઈએ તો પ્લસ લેવાનું, આ બાજુ જઈએ તો માઇનસ લેવાનું। આ નિયમ યાદ રાખશો, બધી જગ્યાએ યુઝ થશે, આખા ફિઝિક્સમાં યુઝ થઈ શકે। ચલો એનું આટલું નોટ કરો, પછી આપણે આગળ કેરેક્ટરિસ્ટિક જે છે વિદ્યુત ચુંબકીય તરંગની કેરેક્ટરિસ્ટિક આગળ લઈએ। ચલો આગળ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર, પહેલા તો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા તરંગો છે? તો કે પ્રકાશના તરંગો જ છે, બીજું કઈ છે નહીં। એટલે પ્રકાશ જે છે એ કેવા છે? તો કે બિન યાંત્રિક તરંગો છે, અને માધ્યમની જરૂર પડતી નથી। બિન યાંત્રિક એટલે નોન મિકેનિકલ, બિન યાંત્રિક તરંગો છે, કેવા છે? નોન મિકેનિકલ તરંગ। પછી લંબગત તરંગ અને સંગત તરંગ, ટ્રાન્સવર્ઝલ અને લોંગિટ્યુડનલ, તો આ તરંગો કેવા છે? તો કે આ તરંગો છે લંબગત તરંગો, કારણ કે લંબ ગતિ કરે છે, આ રીતે પ્રસરણની દિશાને લંબ ગતિ કરે છે, તો આવા તરંગોને શું કહેવાય? લંબગત તરંગો કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સવર્ઝલ, ટ્રાવર્ઝલ
તરંગો ટ્રાવર્સલ વેવ કહેવામાં આવે બરાબર છે તો બિન યાંત્રિક અને લંબગત આવી કેરેક્ટરિસ્ટિક પણ તમને એમસીક્યુ માં છે નાની નાની પૂછાતી હોય છે પછી આપણે વાત કરીએ ઉર્જા ઘનતાની તો ઉર્જા ઘનતાની વાત કરીએ તો વાત કરીએ વિદ્યુત માટે તો વિદ્યુત માટે તમને યાદ હોય રો યુ બરાબર લખ્યું હતું આપણે હાફ એપ્સિલોન ઝીરો અગાઉના ચેપ્ટરમાં આવી ગયું છે અને આપણે ચુંબક માટે વાત કરીએ તો ચુંબક માટે રો બી લખીએ હાફ બી સ્ક્વેર ના છેદમાં મ્યુ ઝીરો પણ આપણે કમ્બાઈન લખવું છે વિદ્યુત ચુંબક એટલે કે ઈએમ માટે લખવું તો ખાસ યાદ રાખો હાફ કાઢી નાખવાનો અને તમે એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર લખી શકો અથવા તો બી સ્ક્વેર ના છેદમાં મ્યુ ઝીરો લખી શકો બાજુમાંથી આ કન્ટેન્ટ કાઢી નાખું તમને વધારે સમજાશે તો આ થઈ ગઈ ઉર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા કેટલી હશે આના ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે સાથે સાથે આપણે એક પણ લઈ લઈએ તીવ્રતા અને ઘનતા વચ્ચેનો સંબંધ આ એનસીઆરટીમાં નથી આપ્યું પણ આવા એમસીક્યુ પણ પૂછાતા હોય છે મને ભાવે ઝીરો આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા બરાબર છે ઇન્ટેન્સિટી એટલે શું થશે તીવ્રતા તીવ્રતાનો એક બીજો પણ ફોર્મ્યુલા છે આઈ બરાબર ઈ બાય એટી આ પણ યાદ રાખજો ક્યારેક યુઝફુલ થઈ શકે તીવ્રતા બરાબર શું થાય ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય તો એક આ ફોર્મ્યુલા જે છે એનસીઆરટીમાં નથી પણ આના રિલેટેડ પ્રશ્નો પૂછે છે જ્યાં સી એટલે શું છે પ્રકાશનો વેગ છે હજી આપણે એની પ્રોપર્ટીની વાત કરીએ ઈએમની તો પ્રકાશનો વેગ એટલે બધા જ તરંગો જે છે એ કેટલા વેગથી જાય છે તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે બધાનો વેગ સમાન છે તમને આવો પ્રશ્ન પૂછે કે રેડિયો તરંગોનો વેગ 3×10⁻¹ 10⁻⁸ હોય તો ગામા વેવ જે છે એનો વેવ તરંગનો વેગ કેટલો છે આ જ રીતે બધાનો જેટલા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેટલા છે 7 સાતે સાતનો સાતે સાતમાં બધી પ્રોપર્ટી જે છે સાતે સાતમાં કોમન આવશે પછી જે આગળ વાત કરીએ એક ફોર્મ્યુલા છે સી બરાબર અંડરરૂટ મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો ઘણી વખતે મેં જેટલા પેપર જોયા છે દરેક પેપરની અંદર કાંઈક ને કાંઈક આના રિલેટેડ પ્રશ્ન પૂછાતો હોય છે કે સી તમને આવું આવું આપ્યું હોય અને તમને એવું કીધું હોય ભાઈ આનો એકમ મેળવો આટલાનો એકમ મેળવો આટલો આનો નો એકમ ખાલી જગ્યા છે આવો પ્રશ્ન પૂછે તો એનો મતલબ આ સી જ છે લાઇટર છે તો આનો એકમ શું થાય તો કે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો તમને કે પારિમાણિક સૂત્ર મેળવો તો આ સૂત્ર યાદ રાખજો તો તમને એકમ અને પારિમાણિક સૂત્ર બધું તમને આવડશે એક આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે સી બરાબર અંડરરૂટ મ્યુ ઝીરો એપ્સિલોન ઝીરો પછી ઓમેગા બરાબર વાત કરીએ તો સી કે ફોર્મ્યુલા છે અથવા તો સી બરાબર કરતા બનાવો તો ઓમેગા ડિવાઇડેડ બાય કે એક આવો ફોર્મ્યુલા છે પછી કે એટલે શું તો કે 2π/λ વેવ વેક્ટર છે 2π/λ હજી એક બહુ માસ્ટર ફોર્મ્યુલા છે કે ભાઈ ઈ નોટ આપ્યો છે બી નોટ મેળવો બી નોટ આપ્યો છે ઈ નોટ મેળવો તો એક માસ્ટર ફોર્મ્યુલા છે સી બરાબર ઈ નોટ ના છેદમાં બી નોટ મોસ્ટલી આ ફોર્મ્યુલા બહુ જ યુઝ થતો હોય છે વિદ્યુત ક્ષેત્ર આપવું હોય ચુંબકીય ક્ષેત્ર મેળવો ચુંબકીય ક્ષેત્ર આપવું હોય વિદ્યુત ક્ષેત્ર મેળવો જ્યાં સી શું છે પ્રકાશનો વેગ 3×10⁸ પછી આપણે વાત કરીએ વેગમાન વિશે એટલે કે જ્યારે કાંઈક આવો પરિસ્થિતિ હોય કે આ રીતે તમને એક સરફેસ આપી છે એને એરિયા આપ્યો હોય તો ઉપરથી આ રીતે રેડિયેશન આવે છે તો આ રેડિયેશન આના ઉપર દબાણ ઉત્પન્ન કરે તો આમાં કેટલું વેગમાન મળે તો સ્મોલ પી બરાબર યાદ રાખો યુ બાય સી બરાબર છે અને આ જે છે એ સંપૂર્ણ અપારદર્શક હોય સંપૂર્ણ કેવું હોય અપારદર્શક હોય તો 2u/c લેવું સંપૂર્ણ અપારદર્શક માટે શું લેવાનું 2u/c તો આ બધી જે મેં લખી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા છે અને લાક્ષણિકતા ઉપરના એમસીક્યુ પૂછાતા હોય છે ચલો નોટ કરવાને પછી આગળ લઈએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે કેટલા અને કેવી રીતે ક્રમમાં યાદ રાખી શકાય તો એના માટે મેં એક સિમ્પલ લાઈન બનાવી છે યાદ રાખશો થઈ જશે રાહુલની માં ઇન્દુ અમેરિકા જેરોક્સ કરવા ગયા આવો લખ્યું બરાબર છે કેમ યાદ રાખવું એટલે રેડિયો વેવ્સ રાહુલ રેડિયો પછી માઇક્રોવેવ આઈ ઇન્દુ એટલે શું થશે ઇન્ફ્રારેડ અને દ એટલે ગુજરાતીમાં લખ્યું છે દ્રશ્ય પ્રકાશને ઇંગ્લિશમાં શું કહેવાય વિઝિબલ કહેવાય વિઝિબલ રે એ ફોર અલ્ટ્રાવાયોલેટ અને ઝેરોક્સનો એક્સ રે અને છેલ્લું ગયા એટલે ગામા ટોટલ 7 અને આ રીતે સિક્વન્સમાં યાદ રાખશો ઈઝી રીતે યાદ રહી જશે કારણ કે આ લેમડાની સિક્વન્સમાં ગોઠવેલા છે સૌથી વધારે લેમડા કોનો તો કે રેડિયોનો એનાથી ઓછો માઇક્રોવેવ એનાથી ઓછો ઇન્ફ્રારેડનો એનાથી ઓછો વિઝિબલ રે એનાથી ઓછો અલ્ટ્રાવાયોલેટ
સૌથી ઓછો જે છે એક્સરે નો છે લેમડા, બધા લેમડા છે, વી નથી લખવાનું, લેમડા એ, અને લેમડા એક્સરે સાથે લેમડા ગામા. તો તમે જો આ રીતે, અને જો ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો ફ્રીક્વન્સી સૌથી ઓછી જે છે એ કોની છે, રેડિયોની, અને સૌથી વધારે ફ્રીક્વન્સી, ઓછામાં ઓછી અહીંયા લખીએ, ઓછામાં ઓછી ફ્રીક્વન્સી આવૃત્તિ, તીવ્રતાની આવૃત્તિની વાત કરી છે, સોરી, ઓછામાં ઓછી આવૃત્તિ પૂછે તો કોની, તો કે રેડિયો વેવ્સની, બરાબર છે. અને જો વાત કરીએ ફ્રીક્વન્સીની સૌથી વધુ ફ્રીક્વન્સી ગામાની, તો સૌથી વધુ ફ્રીક્વન્સી જે છે, સૌથી વધુ આવૃત્તિ જે છે એ કોની છે, તો કે ગામાની છે. આમાં એક હજી એક રિલેશન આપણે યાદ રાખશું, એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા, બરાબર છે. ફ્રીક્વન્સી અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને ઓમે લેમડા એટલે તરંગ લંબાઈ, બંને એકબીજાના કેવા હશે, વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે લેમડા વધુ હોય તો ફ્રીક્વન્સી ઓછું, અને લેમડા ફ્રીક્વન્સી ઓછું હોય તો લેમડા વધુ હોય. તો આ સાથે ચેપ્ટર નંબર 8 ની અંદર એટલા જ ફોર્મ્યુલા છે, અને સાથે સાથે થોડી થિયોરી છે જેટલા તમને આપ્યા છે, રેડિયો માઇક્રો સાથે સાથ જે રેસ આપ્યા છે, સાથે સાથના ઉદગમ સ્થાન કેવી રીતે, એટલે કે ક્યાંથી પ્રાપ્તિ થાય છે, એને ડિટેક્ટ કરવા માટે કયા સાધનો ઉપયોગ કરી શકાય, અને આ બધા વેવ્સ જે છે એ ક્યાં ઉપયોગમાં આવે છે, આ બધી થિયરી એનસીઆરટીમાં આપી છે, એને પણ એક વખત વાંચી જજો, એના અનુરૂપ પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે. જો વિડીયોને વિડીયો ગમ્યો તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી બધા બાળકો જે છે લાભ લઈ શકે. સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર સૌનો.